આ તમને લાગે છે તો કંકોત્રી પ્રેમ ઉત્સવ નામે સુરતનું પ્રખ્યાત SRK ગ્રુપ ગોવિંદભાઈ ધોળકિયા, એમના ભાઈ છે નાગજીભાઈ ધોળકિયા, એમના બે પુત્રોના લગ્નનું, દર્શિલ જેન્સી અને ધ્રુવલ આયુષી, 2 ડિસેમ્બરે લગ્ન છે. એની આ કંકોત્રી છે, પણ આ કંકોત્રી સાવ નોખા પ્રકારની છે. આ આખી પછેડી જે આપી છે એમાં સપ્તપદીનો શ્લોક મૂકવામાં આવ્યો છે, સખાયો સપ્તપદા બભૂવ સંખ્યતે ગામી એમ સખ્યાત તે માયોષમ સખ્યાન મેં માયોષ્ટે, કે આપણે બંને સાત ફેરા લેશું, તું મારા સખા તરીકેનો ભાવ જે છે એની આ આખી વાત છે. આ તમે જુઓ, એક મોટા થાળમાં રાધા કૃષ્ણની મૂર્તિ સાથેની આ આખી આમંત્રણ છે, પછી એની સાથે શણગારના જુદા જુદા વસ્તુઓ મૂકવામાં આવી છે. આ છે બંગડી, તમે જુઓ નવવધુ પહેરે એવી બંગડી, પછી આ શૃંગાર માટેનો અરીસો, પછી આ છે કંકુ છે, આ સિંદૂરની ડબ્બી, પછી આ છે ચાંદલા છે, આ જોઈ લ્યો, પછી આમાં નાનકડી એક પોટલી છે, એમાં એમાં 70ની સીસી છે, આ જુઓ 70ની સીસી છે, અદ્ભુત ક્યા બાત હૈ. અને પાછળ આ તુલસી ક્યારો છે, વાહ ક્યા બાત. અને સાથોસાથ બહુ મજાની વસ્તુ એ છે કે એક બહુ સરસ મજાના કપડામાં ગીતા પણ આપવામાં આવી છે. તમે જુઓ ગીતા, વાહ, શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે આ રીતે આખી આખી સજાવટ કરવામાં આવી છે. માળા પણ છે સાથે, અને એક સાથે પત્ર પણ છે, પત્ર એ પત્રમાં બહુ સરસ મજાનું આખું આમંત્રણ આપવામાં આવ્યું છે. જોઈ લ્યો, આ બહુ સરસ છે, એની ભાષા પણ બહુ મજાની છે. અને નાગજી દાદાના અમૃતબા અને નાગજી દાદાના નામે જય સ્વામિનારાયણ કરીને આખું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મને લાગે છે આવી કંકોત્રી આપણે પહેલી વાર કોઈ લગ્નનું આમંત્રણ આવી રીતે જોયું હોય એવું પહેલી વાર છે. બહુ અદ્ભુત કલ્પના છે ધોળકિયા પરિવાર દ્વારા. બહુ સરસ મજાનો મહેંદીનો કોન પણ આ છે, આ જોઈ લ્યો સાહેબ. એટલે શણગારની બધી ચીજ વસ્તુઓ સાથે ભગવદ્ ગીતાને માળા પણ છે, એટલે બહુ સરસ કોમ્બિનેશન છે. અને આ રાધા કૃષ્ણની મૂર્તિ તો બહુ મોહક છે, બહુ અદ્ભુત અદ્ભુત કહેવું પડે. આવી કંકોત્રી કોઈ આપે તો આપણને પણ મજા આવી જાય, આવું સરસ આમંત્રણ હોય, બહુ સરસ અદ્ભુત.